ચક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી કૃષ્ણ સ્વામી મહારાજ કી હિમંત કરુણા સાગર ભગવાન કી નરવીર સાગર મહારાજ કી મહંત તપસ્વી રઘુરામ મહારાજ કી પરમહંસ સુખાનંદજી મહારાજ કી શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી શ્રી શાંતિદાસજી મહારાજ કી શ્રી શીતલદાસજી મહારાજ કી શ્રી અવિચલદાસજી મહારાજ કી સર્વસંતન કી સર્વદેવન કી કૈવલ્ય ધામ કી ગુડગડી સાર સાપડી કી કાયમ પંથ કી જ્ઞાન સંપ્રદાય કી બાલ તિલક કી પંચમ સ્વસં વેદ કી જગાષ્ટાન કી રણવાચન પ્રારંભ સમય કા સત કૈવલ સાહે સત કૈવલ સાહે જય ગુરુદેવ. પંદરમું છપ્પ છે ને, પંદરમું છે. પાના નંબર 30, છપ્પા 15. હિમંત કરુણા સાગર ભગવાન કી મહાન તપસ્વી રઘુરામજી મહારાજ કી એ નિશ્ચય નિર તારયાપન પુર જે શ્રીજા સંતયંતયે રે લક પુરવે લક્ષ રે નિસ્તરવા સતગુરુ ને આત બાત ઉડશે નહીં બળવા ચૈતન માળ આર્ય સર્વને શિર સ્વામી જલ અચલ અવિનાશ કુવે સદ એ નિશ્ચય નિર્ધાર આપન પાનું અંત સડવે જે જે સીજા સંત અંત એને લખ પુરવે. ઉપર પ્રમાણે કરલ નિશ્ચય નિશ્ચયાત્મક હોય સર્વની છેવટે માત્ર આપન પૂરું પણ સજ રહે છે. અને આ આડી લક્ષના પ્રતાપે જે કોઈ સંત આ દસ અંતરદશામાં સીજ્યા એટલે થડિયા એટલે કે પાકા થઈ ગયા હોય તો આ ઉપર કહેલા આડી લક્ષના પ્રતાપે છે. આ સિવાય બીજા લક્ષ આ જગતના ગણાય છે, પણ તે બધા પક્ષપાતવાળા હોય, મતને ખેંચવાવાળા છે. પણ આ જગતનો નિષ્ઠા લાવી પારંગ થતાં માત્ર ઉપર પ્રમાણે જે લક્ષની દશા વર્ણવી તે પ્રમાણે જ સમજે અને ગાંઠમાં ઉતારે તો આ પરમ લક્ષ સમજશે અને ભવ પારંગત થશે. આ સદગુરુનો જે પરમ લક્ષ તે સદગુરુના હાથમાં છે. તે અતિ પ્રબળ બુદ્ધિ હોય તો પણ તેની બાટમાં આવે તેવો નથી.
અર્થાત આ લક્ષ બુદ્ધિમાં ઉતરી શકે તેવો નથી. કારણ કે સદગુરુ મહડ ચૈતન્યરૂપ હોય સર્વલોકના આદિ છે અને સર્વશીર શ્રેષ્ઠ સર્વના સ્વામી રૂપે છે. આ સદગુરુને પામી લક્ષાવધી જીવો ઉદ્ધાર પામ્યા છે. તે સદગુરુનું પદ ધણીરૂપ હોય કરુણામય છે અને આ બાજુના ત્રિવિધ તાપમાં ટપતા સર્વજીવોને શિવટ વિશ્રામ લેવાની જગ્યા છે. સદગુરુના પદમાં જમીને આગળ મચી ગયેલા એટલે અચર મચી ગયેલા તલ્લીન થયેલા જીવો અવિનાશી છે. માતે સતગુરુ શેવ કપાત ખાત દરશે શ્રવ સુધનો કુન વરત જાણ જાણ પર પ્રગતે ઉરમે તત્વ વિભોગ યોગ કરે અંકુર સતગુરુ નો આજે હે ગુરુ તારે પ્રતે સદ ગુરુ નાળ સ્વાય ઇનો ઈશ અવતારા મોક્ષ કુવે ગુરુ કહતય પારા. માતે સતગુરુ શેવ ભેવ આપે બડ બુરાની બુધનો ઉગડે અધમ કપાટ થાઠ દળશે સ્રવ શુભનો. હે અંશ પરમ લક્ષ પ્રાપ્ત કરવા સતગુરુની સેવા કરવી તે પરમ દયારૂ છે. એથી તમારી બુદ્ધિમાં પોતાના નિજબળની પ્રેરણા કરશે અને આ પ્રેરાયેલા નિજબળે કરીને અગમ ગતિથી ભરપૂર ભરાયેલા કબાટ ઉઘડી જશે. એથી આ બાજુ આવેલો સર્વઠાઠ જેમ છે તેમ દેખાશે. વળી હે અંશ આ સદગુરુની જાણ તારા ઉરમાં પ્રગટ થશે તો ભાવભાવની એક પણ વસ્તુ તારી જાણ બહાર રહેશે નહીં અને તમામ તત્વરૂપ સામગ્રીના વિભાગ પાડી તેનાથી છૂટો થઈ નિજ અંકુર સાથે તું યોગ કરી શકીશ. એટલે કે તું જે દ્રવ્યોમાં વેરાઈ ગયો છે એટલે જે દ્રવ્યોની અંદર તારી દ્રષ્ટિ જે ખપી ગઈ છે ચૂસાઈ ગઈ છે એ દ્રવ્યોમાં તું છૂટો પડી જતાં તું નિરાળો ન્યારો થઈ અંકુર રૂપે એકત્ર થઈ નિજવિત્ત રૂપે થઈને રહીશ. આ પ્રતાપ મહાન સર્વશીર શ્રેષ્ઠ આદિ પરમગુરુનો છે. પરમગુરુ કહો કે સદગુરુ કહે આ બાજુ દ્રષ્ટિ કરે છે તો સદગુરુની વાત આવે છે અને અંતર સ્વરૂપની અંદર દ્રષ્ટિ કરે કૈવલના અભ્યંતર સ્વરૂપની અંદર તો તે પરમગુરુની વાત છે. એટલે સદગુરુ એ બાહ્ય પસારાની આડીમાં આવે છે. એટલે વળી જગતના મોટા ગણાટા શિવ બ્રહ્મ અને વિષ્ણુ અને શિવજી જેવા ગુરુના નાડમાં તલ્લીન થઈને વર્તે છે તથા રામ આદિ
કૃષ્ણ આડી 10 અવતારોની આજ્ઞા લઈ સર્વ સદગુરુના નાદને આડીન થઈને વર્તી રહેલા છે. સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે સદગુરુ પારાવાર ગતિના હોય, આડ્ય અંત અને મધ્યમાં મોક્ષના પરમ ઘાટા છે. હમ બી પણ ગુરુ ચીન ચીન જગતન કાય સહરી બોલે ઇતના જે પેર પાર કરમ ઔર ગુરુ પર ધર્મ ચન ગુરુ દહતઈ વરમ દહતઈ વરમ વચન ધન્ય ધન્ય તો ગુરુ શરણ જન હૃદય અવની જકુએ હોયા બીજ સદન હમ ભી પણ ગુરુ કીન ચીન જગતન કા હેતુ પડા પૂર્વેનો ધર્મ કરમ શિર સદગુરુ સેતુ. હે અંશ, ગુરુનો મહિમા પારાવાર છે, એથી જ જગત માત્ર ગુરુની ઈચ્છા આગે છે. કહે છે ને, ગુરુ વગર જ્ઞાન નહીં એમ જગતના વિદ્વાનો બોલે છે. માટે ગુરુપદને સમજીએ. આ પરંપરાથી ચાલતા આવેલા ગુરુધર્મને માન આપી મેં પણ ગુરુપદ સ્વીકારેલું છે અને જગતનો હેતુ પણ એ જ છે. આમ આમ સર્વને શિર સદગુરુનું પદ રહેલું છે. જગતમાં અન્ય ધર્મ અનેક છે, પણ ગુરુ ધર્મની સાથે તુલના કરી શકે એવો કોઈ ધર્મ જ નથી. આ ગુરુધર્મ સિવાય બીજા ત્રીજા પ્રકારના સિદ્ધાંતને સિદ્ધ કરે તો દેવતા યાદી ફળની પ્રાપ્તિ થાય. બ્રહ્માજી, વિષ્ણુજી, શંકરજી આ બધા દેવોને પ્રાપ્ત કરીએ તો જે તે ધામમાં તમે જઈ શકો, પણ કૈવલ ધામમાં જવાતું નથી. એટલે આડી બડી દેવતા યાદી ફળની પ્રાપ્તિ થાય છે. પણ ગુરુ જે બોલે છે તે સ્વયં હરિરૂપ હોય, હરિ જ બોલે છે. આ કર્મકાંડી ગુરુઓના ધર્મથી દેવતાએ ફળ મળે છે અને શુદ્ધ ગુરુ ધર્મથી અંશને પારંગત થવાની શ્રેષ્ઠ ગતિ. આ પ્રમાણે કર્મી એટલે કર્મિષ્ઠ ગુરુઓ અને સદગુરુ વચ્ચે ફેરફાર રહેલો છે. વળી કર્મી ગુરુઓના ઉપદેશથી જે દેવતા આડીનું ફળ મળે છે તે જ કલેશનું કારણ છે. ત્યારે બીજી બાજુ સદગુરુનું વચન ભવભળના સગરા ભ્રમનો નાશ કરી જગતના ફાંડામાંથી મુક્ત કરે છે. જેના વચનોથી ભ્રમનો નાશ થાય છે તે ગુરુને અનેક વાર ધન્ય હોય. હે અંશ, તે જ ગુરુના શરણને પકડી તારા હૃદયને પૃથ્વીરૂપ ક્ષેત્ર બનાવી તેમાં સદગુરુના વચનરૂપ સદ્ધર બીજનું તું રોપણ કરજે. એટલે બીજનું તું
અંદર બીજ નાખજે એમ. ઉગે અનો ભવ વિલાશ પાસ દલકુ દળી દ્રડગે શબ્દયા મોગઈ સાક સંત પાવત અડી ઘડગે પાવત સંત સાક ઉક ભાગત બહુ ભવ શ્રય ગા કુબેર શ્રય ઉગે અનુભવ વૃક્ષ તહા મહાદક્ષ નિરાલા શાખ શાખા સકેલ પેલાવ ભાલ જસ કિરત કિરતારા. આ સદગુરુના વચનરૂપ સદ્ધર બીજ ભગવતી જનને હૃદયરૂપ ક્ષેત્રમાં નાખ્યા છે. તેના હૃદયમાં અનુભવરૂપ વૃક્ષનો ઉદય થયો છે. આ વૃક્ષ મહાન દક્ષતાવાળું હોય, નિરાળું એટલે કોઈનો સ્પર્શ ન થાય એવા શુદ્ધ અનુભવરૂપ વૃક્ષનો ઉદય થયો છે. તેની શાખાઓ સમસ્ત લોકમાં સર્વત્ર ફેલાઈને રહી છે, જેથી તેની વિશાળ કીર્તિના ભાવ સહિત યશોગાન ગવાય છે. આ અનુભવ વૃક્ષને પત્ર ફૂલ અને ફળ જે બિરાજેલા છે તે રૂપ ત્યાગ ભક્તિ અને વિજ્ઞાન છે. તેમજ આ વૃક્ષની છાયારૂપ શીલ સંતોષ હોય તેની છાયા છે. તળે ઉટ ગમે તે બાજુએથી આવીને કોઈ મોક્ષની ઈચ્છાવાળા મુમુક્ષજન હશે તે જ બેસશે. આમ આ છાયા નીચે દિલમાં દાસ્યત્વ ભાવ દ્રઢ કરી બેસનારા નિરંતર વિલાસ કરે છે. આ અનુભવ વૃક્ષની શાખારૂપ જે અમોઘ શબ્દો પડે છે કે શબ્દરૂપ શાખ ઝાડ ઉપર પાકેલું ફળમાં રહેલો રસ આ વૃક્ષ નીચે બેઠેલા સંતજનો અટી હર્ષભેર ચૂસે છે. આ શબ્દરૂપ શાખના રસને ચૂસતા બહુ બહુ ભટકાવનારી ભૂખ ભાગી જતા આત્મા તૃપ્ત થાય છે. સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે આ પ્રમાણે તૃપ્ત થયેલો આત્મા અવિકાસરૂપ અનાસક્ત અગાઢ ગતિવાળો હોય સહેજા સહેજ રૂપે સ્વયં સ્વરૂપે રહે છે. હવે આયા
આવે કહું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા હમ હે પુરુષ અનાદ્ય ઉપાડી તે વર્જિત વિષા. હવે મારા પોતાના શરીરની ઉત્પત્તિ વિશે જગતને જે સંશય છે તે વિશેનો ખુલાસો કરું છું. તે સાંભળો, હું અનાદિનો પુરુષ હોય વેશરૂપ ઉપાધિથી રહી છું, વળી કરોડો કલ્પના અંતે પણ મને માયા વ્યાપી શકે તેમ નથી, કારણ કે માયાને ઉત્પન્ન કરનારો જ હું છું એટલે મને માયા વ્યાપી શકતી નથી. મારું શરીર હાર્ડ માંસ તથા રૂઢિરવાળું નથી, કારણ કે ઉદરવાળા ગર્ભમાં હું જન્મ્યો નથી, એટલે માતાના ગર્ભમાં કે માતા પિતાના સંયોગથી જે બુંડ માટી જે ગર્ભ બંધાય છે એવા ગર્ભમાં હું જન્મ્યો નથી. પણ હું પોતે આપોઆપ ઉત્પન્ન થયેલો હોય સ્વયં પોતાનું જ શરીર વિભુરૂપ ગતિ એટલે વ્યાપક રહેલું, જેમ આકાશની અંદર જે વાદળ છે એ સ્વયં એની મેરેજ ઉત્પન્ન થાય છે અને પાછા અંદર વિલીન થાય છે. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે અસંખ્ય વાદળો બધા નીકળી આવે છે અને ચોમાસું પટી જાય એટલે એ વાદળો ક્યાં જતા રહે છે એટલે ખબર પડતી, એટલે જેમાંથી ઉત્પન્ન થાય છે એટલે એમાં જ સમાઈ જાય છે. એટલે વ્યાપક મારું શરીર, મારી ગતિ વ્યાપક રહેલી છે. તેમજ આ મારું અંગરૂપ શરીર અવિગત રૂપ હોય બિંદુથી બંધાયેલું નથી. હું તો અનાદિનો એટલે આ દુનિયામાં કશું જ નહીં હતું, જગત કરતા હતો કે તે સમયનો અનાદિનો દ્રઢ અને ધૈર્યવાન પુરાણો પુરુષ હોય આ પ્રમાણે બિંદુના શરીરથી ઉત્પન્ન થયેલો રે. સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે આ રૂપ અને અરૂપ આ બંને ખેલ છે, પરંતુ આ ખેલના મૂળ કારણ રૂપે હું એકલો જ છું. પ્રથમ અચાનક સોય મોય બાલક તન ભયો પારતા એક આયત લાય ચાલે મૈયા પ્રથમ અચાનક મોય સોય બાલક તન વયું વન ખંદી કે મધ્ય ષડ માતા કો ભયું. એક વનખંડીમાં પ્રથમ બાળક રૂપે અચાનક પ્રગટ થયો, તે વનખંદીની મધ્યમાં કોઈ માતાને હું પ્રાપ્ત થયો. આ હકીકત આ પ્રમાણે છે. એક માતા
પોતાના બાળકને લઈ પિયર જતી હતી. રસ્તે આ વનખંડી આવે ત્યાં જઈને ત્યાં થઈને જતાં તેને ઘણી જ તરસ લાગેલી. તેવામાં એક તળાવ આવ્યું. તે તળાવને કિનારે પુત્રને મૂકી દૂર રહેલા પાણીને પીવા ગઈ. આમ પાણી પીવા જતાં માતાની પૂત થઈ તે દરમિયાન કોઈ નાહેર આ બાળકને લઈ ગયું. જ્યારે પાણી પી માતા પાછી ફરી વળી ત્યારે તેને જણાયું કે પોતાના પુત્રને નાહેર લઈ ગયો છે. આ દ્રશ્ય જોતાની સાથે જ માતા માથાના વાળ તોડીને નિઃશ્વાસ બે રુદન કરતી ચાલી. આમ કરુણાજનક સ્થિતિમાં આ માતા ચાલી જતી હતી તે વખતે સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે મારું બાળ સ્વરૂપ તેની નજરે પડ્યું. દેખત જગત વિગત વિધ વિધ કે જ્ઞાન કુબેર જુગ માય કછુ નહીં રખુ અયાન. દેખત ક્યા વિલોચ કહે આ બાળક કિંકા સહેજ મિલ્યો સંજોગ યોગ મહી બીજ કે ઇનકા. જ્યારે મને જોયો ત્યારે વિચાર કરવા લાગી. આ મનમાં કહેવા લાગી કે આ બાળક કોનું છે. આમ મને જોવાનો માતાને સહેજા સહેજ સંયોગ મળ્યો. આ સંયોગનો પ્રસંગ માં શુડી બીજને દિવસે બન્યો હતો. મને જોઈ માતા વિચારવા લાગી કે આ બાળક કોનું હશે. મારા અતિ રુદનને લઈ મારા બાળકના બદલામાં મને કદાચ કીર્તળે તો નહીં આપ્યું હોય એમ મનમાં ને મનમાં અંતર્મન સાથે આનંદપૂર્વક વિચાર કરવા લાગે. આમ માતાના હૃદયમાં વિચારોની ઘડલમડલ ચાલતી હતી તે પ્રસંગે હું બોલ્યો, એ ધર્મની માતા, વાળ શા માટે લગાડો છો? મને તારે ઘેર લઈ જા. હું જગતમાં તને વિખ્યાત કરીશ અને વિવિધ પ્રકારના જ્ઞાનને વિગતવાર પ્રસિદ્ધ કરી જગતભરમાં કોઈ પણ વસ્તુ અજાણી રાખીશ નહીં. બોરકીઓ આમ બેન પરમ કહો સુણ સુરત દરિન પપ
પાલ કે માઈતાઈ તું ઉટે જદન ગે જીભો શોક નહીં ધરતા મન મેં દો ગયે જુવન મેં બહરું કયો હમ બેન યેન અવિગત ગત ડડકે ફૂટે અકેલે રાન જ્ઞાન ઘર અજર અમર કે એ માતા અવિગત ગતિને ધારણ કરી અડેલ વચનો બોલેલો છું. આ રાનમાં એટલે જંગલમાં હું એકલો છું એમ તમને દેખાય છે, પણ મારું નિજઘર અજડ અમર છે. જેનું મને જ્ઞાન હોય ત્યાં રહીને જ મેં બોલું છું. એ માતા તે પૂર્વજન્મમાં અટી કષ્ટ ભોગવીને જે તપ કર્યું છે તેનો મર્મ કહું છું. તે સુરતા ડળીને સાંભળ, તમારા પૂર્વજન્મમાં તમે પાલખી દ્વીપના સલ્લારટ નામના શહેરમાં એક બ્રહ્મ સદનમાં ઉત્તમ પ્રકારે વાસ કરીને રહેતા હતા. તે ભુવનમાં સર્વ સુખને છોડી નિજ પદની પ્રાપ્તિ અર્થે તમે મનમાં કોઈ જાતનો શોક ધારણ કર્યા સિવાય યોગ સાધવા તજજ્ઞ તદ્રુપ થઈને તમે બંને વનમાં ગયા હતા. નર નામે હર દેવ સમતા માત સયાની તપથાની ભિન જનની તન પાક વાક વિત રહી અલખ ગે ઔર સકલ સબ દેહ માટુ તન ગ્રહ બખલક ગે ગમ ગે. નર નામે હરદેવ સોમંટા માત સહયાની ગુજારન વન માહી તહીં બેઠે તપ થાની. તમારા ધણીનું નામ હરદેવ હતું. પાલખી દીપની વાત કરુણાસાગર ભગવાન એમને જણાવે છે કે તમે પાલખી દીપની જંગલની અંદર ગરબાડ છોડીને યોગની સાધના કરવા માટે બંને જંગલમાં બેઠા હતા તે વખતની આ વાત બાપજીને તાજી કરાવે છે કે હે સાણી માતા, તમારું નામ સુમંતા હતું અને ધણીનું નામ હરદેવ. તમે બંને ગુજારન નામના વનમાં તપ કરવા બેઠા હતા તે પ્રસંગે હું પણ સહેલ કરવા નિજ ઘેરથી પાલખી દ્વીપમાં આવી રહ્યો હતો, કારણ કે મને મારા નિજપટીએ આ તરફ આવવા ફરમાન કર્યું હતું. એથી જ હું અડસમાંથી અધ્ધર રસ્તે આવતો હતો. આ મારું શરીર જનનીથી જન્મ પામ્યા સિવાયનું છે.
એથી જ સદાને માટે પાક છે અને એથી હું અલખની સર્વજાણનો વેત્તા છું. મારા સિવાય આ બાજુના સર્વ લોકોના દેહ માતાના ગર્ભમાં બંધાયેલા છે. આચાર્યોની આદ્યલય શાસ્ત્રો અને નિગમ આદિના વેત્તાઓ જનનીના ગર્ભમાં ઉત્પન્ન થયેલા હોવાને લીધે તેમને અગમ ગતિનો અનુભવ રહે. જાતે નિજ કડ તારણ વિના અકલ ઇના તબટે હુકમ આવન હમકુ તબે સુજાણ દે મમ સહિત સમીપા આસન કિયો ભાગ લાગ એકાંત જમાય કમલ શેત કી જાગ ભાગતિ કુવેર જનાય. જાતે સકલ જહાન જ્ઞાન નિજ કરતાર નવીન આજ થકી અન અવન અવનંત કંતથી રહે અકલહીન. આજ કારણને લીધે જગત માત્ર નિજ કરતા સંબંધીના જ્ઞાન સિવાયનું છે. એટલા જ માટે આદ્યથી લઈ આજ દિન પર્યંત જગતના ખરા ધણીને કોઈ ઓળખી શકેલું નથી. આ અજ્ઞાન દૂર કરવા અને ખરા પટીને જણાવવા આ તરફ આવવાનો મને નિસ્સકળતાએ હુકમ કર્યો. એટલે ન્યાય સહિત નિજ લક્ષ અને સકળતાની કહેર શું છે તે સર્વ લઈને પંચદ્વીપ ઓરંગીને પાલખી દ્વીપમાં આવી કમર શેતના ભાગમાં જ્યાં એકાંત હતું ત્યાં આસન જમાવીને બેઠો હતો. હે માતા, પૂર્વની જાણ આ પ્રમાણે હોય તે મેં તમને જણાવી છે. એક દિન કરન કુ સહેલ ગઈ ગુંજન વનઈ સિંધુ કઈ દોય કિન કરો પરંદુ કટાક્ષ પાક્ષ તિન કે તપરાજે એક દિન કરણ કો સહેલ ગયે ગુંજારન વનહી હુતે તાહી નર નાર વિપ્ર ગૃહે તજે જો જનહી. આ બાગમાં
કમલ શેઠના બાગની વાત કરે છે કે આ બાગમાં હું ઘણા વખત રહેલો, ત્યાં મને એક દિવસ સહેલ કરવાની ઈચ્છા થઈ એટલે હું ફરવા નીકળ્યો. ફરતા ફરતા જ્યાં ગુજારણ વન હતું ત્યાં આવી પહોંચ્યો. આ વનમાં સંસારના ભોગને ત્યજીને ઉપણ જણાવેલા બંને સ્ત્રી પુરુષ હરદેવ અને સોમંડા, આ બંને સ્ત્રી પુરુષો તપ કરતા હતા. તેમણે મને જોતાની સાથે જ ઉઠીને મારું સન્માન કર્યું અને અભિમાનને તજી દીનતાપૂર્વક ફર ફૂલ આડી ભેત દળી પગે લાગ્યા. આ બંનેની અનિનપણાની સ્તુતિ જોઈને હું ઘણો આનંદ પામ્યો. આ બંને હાડ જોડીને એ કૃપા સિંધુ અમોને ભવ પારંગત કરો એમ કહ્યું. મારી તેમનો પણ દ્રષ્ટિ પડી એટલે તેમનું તપ જોઈ હું ખુશ થયો. તેમની સાચી ભક્તિ જોઈને ઈચ્છા હોય તે માગો એમ મેં તેમને કહ્યું. તડી પલીએ તિનુ માર્ગ ચંચલ તે વખત હોતા હમકો જીત જાવન સમતે સકલ સમાજ દીપ જંબુ જીત આવન કાર લે યોગ સત્રિન કે તન સરતુલ્ય બોલ્ય નહીં કિનુ રજતાય તડી પલીએ તીનું ભાગ્ય માગ્ય ભાગ્ય તુમ મિલે હમન કે કરો સ્વામી કલ્યાણ ત્રાસ તન મિથે જન્મ કે. તે વખતે તેઓ કહેવા લાગ્યા કે હે સ્વામી, તમો અમારા ઉપર અમારા અહોભાગ્યને લીધે અમોને મળ્યા છે, માટે કલ્યાણ કરી આ જન્મ મરણના ત્રાસથી મુક્ત કરો. આ પ્રમાણે તેમની માંગણી કરી તે વખતે પાલખી દ્વીપમાં ઉપદેશનું કામકાજ સમેથી લઈ ત્યાંથી બીજા જંબુ દ્વીપમાં આવવા અમારું ચિત્ત ચંચળ થયેલું હતું. એટલે મેં તેમને કહ્યું કે તમે આ શરીરને છોડી અમારી આગળ જંબુ દ્વીપમાં જાઓ અને ક્ષત્રિયના ઘેરે જન્મ લો, ત્યાં હું તમારું કલ્યાણ કરીશ. હું તમને જે ક્ષત્રિય કુળમાં અવતાર લેવાનું કહું છું તે ક્ષત્રિય કુળનું નીચે પ્રમાણે ઓળખાણ આપું છું. સમરગદના ક્ષત્રિય રાજા જેની તુલ્ય બીજા કોઈ ક્ષત્રિય નથી તે રાજાના પુત્ર સાથે દિલ્હીના બાદશાહે પોતાની સહજાડીનું વેવિસર કરવા માંગણી કરું. અહીંયા આપણે પૂરું કરતાં પહેલાં આપણે બી એટલું ધ્યાન રાખવાનું છે કે આ માતા અને પેલા સોમંટા અને હરદેવ પાલખી દીપની અંદર જે તપ કરતા હતા અને એને લીધે બાપજી એને પ્રસન્ન થઈને જંબુ દીપ આપવાનું વચન કહ્યું. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે પરમગુરુનો આપણે ભેતો નથી થયો, પણ એના વચનો એમનો સત્સંગ એમનો લક્ષ્ય
એ આપણને પ્રાપ્ત થયો. એટલે આપણે પણ કોઈ આગલા જન્મમાં કોઈ સારા સંસ્કાર હોય કે સારી ભક્તિ હોય તો જ આપણે અહીંયા આવીને ઊભા રહ્યા ને, આ પૃથ્વી પર ઊભું રહેવું ને, એ તો બહુ જ ભાગ્યશાળીની વાત છે. એટલે ગામના લોકોને કંઈ ખબર નથી, નહીં તો આ ભૂમિ સ્વર્ગ છે, ઉમરા એ સ્વર્ગ છે એમ કહી તો ચાલે. આ ઉમરાની ભૂમિને આ દુનિયાની અંદર કોઈ ચેલેન્જ કે કોઈ તાક લાગે તેવો જ નથી. પણ દુઃખની સાથે કહેવું પડે છે કે આ સંપ્રદાયના માણસોને ભક્તોને રુગ્રમભરા જેવા આટલા પ્રખર વિદ્વાન પુરુષ આપણને મળેલા આ પૃથ્વીની પર 131 વર્ષ રહ્યા, તેમાં 75 વર્ષ તો ઉમરાની અંદર વિતાવ્યા, એની ભક્તિ અહીંયા જ મૂકી ગયા છે, એ સાથે લઈ ગયા. એટલે એ ભક્તિનો જે પ્રભાવ છે, એની ઉર્જા છે, તમારા દરેકના કામ કરે જો એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ આવ્યો. એટલે આવી એક ઉત્તમ ભૂમિ આ દુનિયાની અંદર એવી એક ભૂમિ છે. લોકો કૃષ્ણને જન્મ થયેલા હતા, વ્રજ જાય, ગોકુળ જાય, વૃંદાવન જાય, બરાબર. એ બી એક વિભૂતિવાન પુરુષ છે, પણ જગતનો કરતા જ્યારે આપણે જ દરણે આવે તો એ ધરતી કેવી હશે એ તો તમે કલ્પના કરો. કરુણા સાગર ભગવાન એ તો એમ કહે કે મને ત્યાંથી મોકલ્યો છે, પણ જગતના લોકોને સમજાવવા માટે એવું એમણે કહેવું પડે, હું ત્યાંથી આવ્યો છું ને મને જગત કરતા એ મોકલેલો છે. કારણ કે જગતની અંદર સગુણ અને નિર્ગુણ બે જ પંથટા, એક સગુણવાન ને એક નિર્ગુણવાન. જો એને સકળતાનું સિદ્ધાંતનું સ્થાપન કરવું હોય તો કરતા કાંઈ કહ્યું એને આગળ રાખવા પડે કે ભાઈ મારો માલિક આ છે, હું તો એનો પાઠવી આવું છું, એનો શિષ્ય છું, આવું બધું એને કહેવું પડે. કારણ કે જગતની આગળ સિદ્ધાંત રજૂ કરવો છે એને કે ભાઈ જગતનો કરતા આ છું, હું નથી એમ, એટલે એવું બધું આણે કીધું છે. એટલે આવી પવિત્ર ભૂમિની ઉપર આપણે બેઠા, એની ચરણ જ આપણે સાથે જ વળગેલી છે. એક વાત નીકળેલી આગળ, પેલો ધરમપુરનો પેલો શું કહીશ, સંત અહીંયા આવેલા ને ખાલી એક કાંકડો સૂંઘીને એમ જ કહેલો કે આ દુનિયામાં મારે કેટલે હવે શું કહે યજ્ઞ કરવો નથી, જયંતિભાઈ મારે આ જ યજ્ઞ કરવો છે, આ જ પવિત્ર ભૂમિ છે, મને આના જેવી પવિત્ર ભૂમિ હવે કોઈ દેખાય. એટલે એવા સંત પુરુષ પણ ખાલી કાંકરો સૂંઘીને એમ કહે છે કે આના જેવી ઉત્તમ ભૂમિ નથી, તો આપણે તો આ કાંકરા પણ દરરોજ ના ચાલીએ છીએ, તો એ આપણને એની ખબર પડતી નથી. અંતમાં આવતીકાલે જ પૂર્ણાહુતિ કરો, આવતીકાલે આપણે પૂર્ણાહુતિ કરી હું, અને આજે મૌન થાટ અમારા માટે બનાવ્યો છે એટલે કાલે તમને એ પ્રસાદના રૂપમાં આપણે આપીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી આદ્ય ચક્ર સ્વરાજ કમરેશ કૈવલ્ય કર્તા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરવીર સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, શીતલદાસજી મહારાજ કી, શ્રી અવિચલદાસજી મહારાજ કી, સર્વ સંતન કી, સર્વ દેવન કી, કૈવલ ધામ કી, ગુરુગાડી સારસાપુરી કી, કાયમ પંથ કી, જ્ઞાન સંપ્રદાય કી, બાલ તિલક કી, પંચમ સ્વસમ વેદ કી, જગાસ્થાન કી, ધન વાંચન પૂર્ણાવટી સમય કા, સત કૈવલ સાહેબ.